જૂનાગઢ માંગરોળ તાલુકાના ઢેલાના ગામની સરકારી પ્રાથમિક શાળા છે, સભર શાળા, કે જે પ્રાથમિક શિક્ષણથી અને પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણ રીતે સજ્જ શાળા છે. કોર્પોરેટ શાળાને ઝાંખપ એવી ભૌતિક સવલતો અને તાલીમયુક્ત શ્રેષ્ઠ શિક્ષકો ગ્રામીણ બાળકોમાં કરે છે આદર્શ શિક્ષણનું સિંચન. કામનાથ તીર્થક્ષેત્રના આસપાસના 12 જેટલા ગામડાઓના બાળકો શાળામાં વિદ્યાભ્યાસ માટે આવી રહ્યા છે. રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન જેવા લોકજાગૃતિ લક્ષી પ્રયાસોથી સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે અને શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે એની સંદેહ છે. પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા માટે ચારિત્ર એ પાયાનું પરિબળ છે. ખરેખર તો શિક્ષણનો અને માનવ જીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર નિર્માણ છે. અણઘડ પથ્થરમાંથી માનવને શ્રેષ્ઠતામાં ચારિત્ર મૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે. આવા જ માનવ ઘડતરમાં કાર્ય સાથે કાર્ય કરતી પ્રેરણાસભર સરકારી ઢેલાના પ્રાથમિક શાળા આજે તમામ સવલતોથી સજ્જ બની ગ્રામીણ બાળકોમાં શિક્ષણનું સિંચન કરી રહી છે અને ઢેલાના ગામની શાળાને સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પણ સમાવિષ્ટ કરવામાં આવી છે અને આ શાળા બાળકોના જ્ઞાનવર્ધનમાં અને ઊભી કરાયેલ શૈક્ષણિક સવલતોમાં અને શાળા બિલ્ડિંગના ભૌતિક માળખાની સવલતો બાબતે અન્ય સરકારી પ્રાથમિક શાળાઓ માટે પ્રેરણારૂપ છે. દેવસિંહભાઈ લંગાણિયા, આચાર્ય, ઢેલાણા પેસેન્જર શાળા. અમારી શાળા ગવર્મેન્ટ શાળા છે, જ્યાં ધોરણ 1-8 બાળકો અભ્યાસ કરે છે. અત્યારે આ શાળાની સંખ્યા 350 જેવી છે અને આ શાળામાં ગવર્મેન્ટ દ્વારા ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને એ સુવિધાઓને કાયમી જાળવવા માટે અમારા શિક્ષકો, ગામના લોકો ખૂબ સારો સહકાર આપે છે, આર્થિક યોગદાન આપે છે. અત્યારે આ શાળાની અંદર કોઈ એવી સુવિધા નથી કે જે અમારી પાસે ના હોય. કદાચ મને એવું કહેવામાં આવે કે ભાઈ સુવિધા શું જોઈએ, તો હું અત્યારે ગવર્મેન્ટ પાસે કાંઈ માગી શકું એવી સ્થિતિ નથી. ટોટલી સુવિધાઓ અમને આ શાળામાં ગવર્મેન્ટે પ્રોવાઈડ કરી છે અને ગવર્મેન્ટ દ્વારા જે સુવિધાઓ પ્રોવાઈડ થઈ એને અમે ખૂબ કાળજી હતી. અમારો સ્ટાફ ગામવાળા ખૂબ મેન્ટેન કરે છે અને મેન્ટેન કરવા માટે કદાચ પોતાનો ખર્ચ કરવો પડે છે, તો પણ કોઈ સંકોચ નથી કરતા અને બાળકોને ખૂબ સારી રીતે મૂલ્યવર્ધિત શિક્ષણ મળે છે. સ્વચ્છતા માટે બાળકો ખૂબ કાળજી લે છે અને આ શાળાને અગાઉ ભૂતકાળમાં સ્વચ્છતા એવોર્ડ પણ મળેલો છે. સુવિધાઓ જે શાળાને મળી છે એ સુવિધાઓને જાળવવા માટે અથવા તો કોઈ એવી સુવિધા અને મેન્ટેન કરવા માટે, ધારો કે આર્થિક સહયોગ હોય તો અમારા નિવૃત્ત થતા શિક્ષક હોય એ પણ આ શાળાઓને ટાઈમી માટે નિવૃત્ત થતી વખતે 20,000, 25,000, 50,000 એવી રકમને દાન આપે છે. અત્યારે આ શાળામાં ઇન્વર્ટર, લાઇટ 24 કલાક, ઇન્વર્ટરની સુવિધા છે અને એ સુવિધાઓ એવી ઘણી બધી સુવિધાઓ છે કે જે અમે નિવૃત્ત થતા શિક્ષકોના સહયોગને કારણે ઊભી કરી. તે છતાં ગામમાંથી સરપંચ છે, ગામના માજી સરપંચ છે, એ કાયમી માટે આ શાળાને કાયમી માટે સહયોગ, પૂરો સહયોગ આપે છે, પોતાનો સમય આપે છે અને ગામમાંથી નીકળે ને સરપંચ કે માજી સરપંચ એટલે શાળાની વિઝિટ હોય, એ લોકોનું ખાલી મસ્ટરમાં નામ નથી પણ એક શાળાના કર્મચારી છે અને અમારી સાથે એક પરિવારના સભ્ય તરીકે વર્તન કરે છે અને સહયોગ આપે છે.